या गुरु मारो जीवन बनी रहे बनी रहे। आया गुरु मारो जीवन बनी रहे बनी रहे। मीन सदाए जे मुजड़ माही वास चहे वास चहे। मीन सदाए जे मुजड़ माही वास चहे वास चहे। मारा गुरु मारो जीवन बनी रहे बनी रहे। मारा गुरु मारो जीवन बनी रहे बनी रहे। निश गुरु निया नामा टुक टुक थई हो मावू। अहो निश गुरु निया नामा टुक टुक थई हो मावू। राजी पोलई ने गुरु हरि नो धन्य धन्य थई जावू। राजी पोलई ने गुरु हरि नो धन्य धन्य थई जावू। धन्य धन्य थई जावू। जो गमणी दिशा जे है गुरुवर्य कहे गुरुवर्य कहे। जो गमणी दिशा जे है गुरुवर्य कहे गुरुवर्य कहे। सारंगपुर वहां पे दरवाजो छे बार गाम तरफ जाइए એટલે पुल बांधे छे तरत। अब ये पुल छे ये बांधवानु काम चालतो तो अटला दे गयो એટલે પછી ત્યાં સ્વામી સમાચાર પૂછ્યા કે આ पुल ની વાત હતી આપે તો 24 ફૂટ નો પહોળો કરવાનો કયો છે પણ કદાચ 16 ફૂટ કરીએ તો વાંધો નહીં 16 ફૂટમાં અપડાઉન તો મોટર કરે ને એટલે મગું ચાલે પછી સાંજે પછી રાતની સભા થઈને એટલે સ્વામીએ પ્રકરણ કઢાવ્યું આ આ ભક્તિન ટાઈમનું 86મું પ્રકરણ છે આ તારે આપણે આ વાત છે આવી હવે કેમ સમજવાની અંદર એટલે મેં કહું મહારાજ બરાબર છે કે શું બરાબર મેં કહું 24 ફૂટનો કરવાનો એ જ એટલે કહેવાનું શું છે કે આ મોટા પુરુષની આજ્ઞા પાડીએ તો રાજીપોત થઈ જાય અમૃત સમય ક્યાં કરવો એના માટે મીટિંગ થઈ એકડે વરસાદ ખેંચેલો હતો એટલે પાણીની બહુ ખેંચ હતી અહીં છગનભાઈ બધા હતા કે ભાઈ આ પાણીની સગવડ નથી એટલે આપણે અહીંયા સમય કરતાં બીજે ક્યાંક સગવડ થાય અને અનુકૂળ થાય ત્યાં કરીએ સ્વામીને પછી કહ્યું ભાઈ તમારી શું ઈચ્છા છે તો સ્વામી કહે પ્રમુખ સ્વામીને પૂછો આપણે સમજી લીધું છે કે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે પછી એ કરતાં કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવો જોકે બાપા બહુ રાજી થયા અને મને બોલાવીને વાત કરી કે તમે બહુ સારું કામ કર્યું અને ત્યાં પાછો નીચે નમાઈને બે ધબ્બા થકાવી દીધા અને આ તમે કામ કર્યું એટલે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા અને ડેરીનો રાજીપો થઈ ગયો તમારો પર યોગી આપા એ આજ્ઞા કરી એટલે એમાં રાજીપો અને આ બે સામે નજર રહેતી બીજા બધાને પ્રોબ્લેમ થાય મને થયો જ નથી બાપાને આજ્ઞા એટલે શિરોમાંને પછી આ બે વસ્તુ ધ્યાનમાં રાખીને 5 ઉપવાસ થઈ ગયા અને છઠ્ઠે દિવસ વાપસ બાપા સામેથી પારણા કર્યા હે જો ગમણી દિશા જે હ ગુરુવર્ય કહે ગુરુવર્ય કહે મારા ગુરુ મારો જીવન બની રહે બની રહે મારા ગુરુ મારું જીવન બની રહે બની રહે અક્ષર મળ્યા પુરુષોત્તમ ના ધારક અહો ભાગ્યા અક્ષર મળ્યા પુરુષોત્તમ ના ધારક ચરિત્ર કીધા કલિમલ હારક ભક્તો ને સુખકારક ચરિત્ર કીધા કલિમલ હારક ભક્તો ને સુખકારક
भक्तों ने सुख कारक गुरु चरित्र गंगा मा मनड़ो नित्य वहे नित्य वहे गुरु चरित्र गंगा मा मनड़ो नित्य वहे नित्य वहे नोबल प्राइज तुमने अपाओ जी तो मने नोबल प्राइज़ 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 मिली गया भगवान श्री शास्त्री मैं योगी बे मैं मैं पीछे मको मैं बीजा को नकामी माथाकूट ना पार नहीं अपने शास्त्री मैं योगी आशीर्वाद मिली गया आवी सेवा मिली गई आवा भगवान आवा संतो हरिभक्त बदा मिली गया ये मोटो शू लाभ है दुनिया के डोल योगी डोलता डेरी है डेरी में डोलता आ रीते जारे कीर्तन बोले तो स्वामी आम आम बोले हाँ जी भला साधु हरि की साध तन की उपाधि तजे सोई साधु आई एम स्पेशल कीर्तन हतु पोतानु जतन पोते कहता मार आंगणु छे बदा जी एमां गुण लख्या छे ए स्वामी जी मां हता अने ए एमने बोले त्यारे આપણું અંતસ્કરણ ઠંડું થઈ જાય સંકલ્પ માત્ર બંધ થઈ જાય અને એમની ડોલતી મૂર્તિ હૃદયમાં જડાઈ જાય કે જ અત્યારે ડોલે છે અમે દૂર હતા પાયરી પર બેઠેલા તલાવની પાયરી ઉપર યોગી બાપા બોલાયા સાંઈ બાપા કે ભૂલચૂક માફ કરજો ભૂલચૂક માફ કરજો અમે જઈએ છીએ તે વખતે મને આટલો બધા નિર્માની કહેવા કોઈ દિવસ આપણે ધાર્યો નહોતો અને એટલું બધું લાગ્યું કે પછી સવાઈ બાપા ગયા અને હું ઘરે ગયો ડાયરેક્ટ મિત્રો છોડી મૂકીને અને એ વિચારમાં વિચારમાં ત્યાં ગયા અને ચિકા ઉપર બેસેલો અને આજ વાત બધી ખૂબ મને થયું શાસ્ત્રીમાના દર્શને અગ્નિ સંસ્કાર થયા પછી બધું ટાળું પડી ગયું હતું અને તે વખતે પહોંચ્યો એટલે સવારના 4 વાગે બીજે દિવસે પ્રમુખ સાહેબના દર્શન થયા અને તે વખતે સ્વામી એટલી મૂર્તિ હજુ મને યાદ આવે છે એટલા ચપ્પડ એટલા આમ અને કારા ભમર જેવા વાર હતા એકદમ કારા અને સુખ લકડી હતા પણ તો સ્વામી આમ કંઈ દિવ્યતા લાગતી હતી આમ કંઈ જુદો અનુભવ થતો હતો એ મૂર્તિ હજુ યાદ આવે છે ગુરુ ચરિત્ર ગંગામાં મનડું નિત્ય વહે નિત્ય વહે ગુરુ ચરિત્ર ગંગામાં મનડું નિત્ય વહે નિત્ય વહે મારા ગુરુ મારું જીવન બની રહે મારા ગુરુ મારું જીવન બની રહે બની રહે આવ્યો અમૂલ્ય અવસર ગુરુ હરિનો મહિમા ગાવાનો આવ્યો અમૂલ્ય અવસર ગુરુ હરિનો મહિમા ગાવાનો અલૌકિક અદ્ભુત એવી આ વચન તણી સેવાનો અલૌકિક અદ્ભુત એવી આ વચન તણી સેવાનો આ વચન તણી સેવાનો ગુણ ગાને જીવન મારું ધન્ય બને ધન્ય બને ગુરુ ગુણ ગાને જીવન મારું ધન્ય બને ધન્ય બને જે ગુરુ શાસ્ત્રીજી મહારાજ ગુરુ યોગીજી મહારાજ કે જેમના આશીર્વાદ પ્રાપ્ત થયા એમને મને એમને સ્વીકાર્યો અને આ સેવા કરવાની તક આપી તો એમને પણ લાખો વંદન જો એમની કૃપા ન હોત તો હું આ સ્થળ ઉપર અને અત્યારે આપની સમક્ષ આપ સર્વના જે દર્શન કરી રહ્યો છે એ ન થયા હોત અમારા ગુરુ યોગીજી મહારાજ પણ કહેતા કે મારું એ સારું નહીં પણ સારું એ મારું બીજી એમની એક બીજી ભાવના પણ એ ગુરુની હતી કે ભગવાન સર્વનું ભલું કરો
એમાં કોઈ નાત જાત ભેદ નહીં, દરેક ધર્મના કોઈ પણ મનુષ્યનું સારું થાય ભલું થાય એ હંમેશા ઈચ્છતા, અને એ રીતે પોતે એમના વર્તનમાં પણ અમને જોવા મળ્યું છે. પ્રમુખ સાહેબ મહારાજની જે તો અવશ્ય બોલવી, કોઈ ગુરુ પરંપરા કઈ ના આવે પછી પ્રમુખ સાહેબ, અને પછી બીજું બધું જે વાત કરવી, પણ પ્રમુખ સાહેબ મહારાજની જે તો આપણે આવવી જ જોઈએ. એ તો બહુ મૂંઝવણ થાય કોઈ આવી રીતે કરે તકલીફ પડે. આપણે કહીએ છીએ કે ગુરુને આગળ ઉતર્યા, ગુરુને આગળ, ગુરુ તો આગળ જ છે જ, આપણે માનીએ કે ના માનીએ આગળ જ છે, અને બધું પ્રમુખ સ્વામીને અર્પણ. ગુરુ ગુણ ગાને જીવન મારું ધન્ય બને, ધન્ય બને મારા ગુરુ, મારું જીવન બની રહે મારા ગુરુ, મારું જીવન બની રહે બની રહે. ગુરુ મારું જીવન બની રહે બની રહે, મારા ગુરુ મારું જીવન બની રહે બની રહે. મીન સદાય જેમ જડ માહી વાસ ચહે વાસ ચહે, મીન સદાય જેમ જડ માહી વાસ ચહે વાસ ચહે, મારા ગુરુ મારું જીવન બની રહે બની રહે, મારા ગુરુ મારું જીવન બની.